જેમાં યમનોત્રી અને ગંગોત્રીના કપાટ એપ્રિલે કેદારનાથ ધામના કપાટ 25 એપ્રિલે અને બદ્રીનાથના કપાટ સત્યાવીસ એપ્રિલે ખુલશે પ્રથમ વખત ઉત્તરાખંડ સરકારે યાત્રા માટે બુકિંગ કરાવ્યું હતું અત્યાર સુધીમાં કુલ નવ લાખ અડસઠ હજાર શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે સોળ ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં જીએમવીએન ગેસ્ટ હાઉસ માટે રૂપિયા સાત કરોડથી વધુનું એડવાન્સ બુકિંગ થયું છે ઉત્તરાખંડ પર્યટન વિભાગે જણાવ્યું કે ટ્રેકિંગની સાથે તીર્થયાત્રીઓ હેલિકોપ્ટર દ્વારા પણ મંદિર સુધી પહોંચી શકશે આ માટે ઉત્તરાખંડ સરકારે આઈઆરસીટીસી સાથે કરાર કર્યા છે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ તાજેતરમાં કહ્યું હતું કે ચારધામ યાત્રા દરમિયાન આરોગ્યની તપાસ માટે યાત્રાના રૂટ પર હેલ્થ એટીએમ લગાવવામાં આવશે તેનાથી ભક્તોને ઘણી મદદ મળશે કોરોનાના વધતા જતા કેસોને લઈને સરકારે એમ પણ કહ્યું છે કે કેન્દ્રની ગાઈડલાઇનનો કડકાઈથી અમલ કરવામાં આવશે સ્વેલા બ્રેરમેનની ટિપ્પણીથી ભડક્યું છે બ્રિટન ના ગૃહમંત્રી સ્વેલા બ્રેવરમેને ગત સપ્તાહે સ્કાય ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે પાકિસ્તાની મૂળના બ્રિટિશ પુરુષો સાંસ્કૃતિક દ્રષ્ટિકોણના મામલામાં બ્રિટિશ મૂલ્યો પર ખરા ઉતરતા નથી કેટલાક પાકિસ્તાની મૂળના બ્રિટિશ પુરુષો યુકેમાં બાળકોનું યૌન ઉત્પીડન કરી રહ્યા છે શ્વેત યુવતીઓના મુશ્કેલીભરી સ્થિતિમાં હોવાના સમયે તેમના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો ડ્રગ્સ આપવામાં આવ્યું અને બાળ યૌન ઉત્પીડન નેટવર્કમાં સામેલ યુકેના પાકિસ્તાની પુરુષોના ગ્રુપે તેમને નુકસાન કર્યું હવે પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહેરા બલોચે બ્રેવરમેનની ટિપ્પણીઓ પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે તેમણે બ્રિટિશ પાકિસ્તાનીઓને અલગ રીતે નિશાન બનાવ્યા છે અને તેમની સાથે આવા પ્રકારે વ્યવહાર કરવાના ઈરાદાથી અત્યાધિક ભ્રામક તસવીર રજૂ કરી છે બલોચે કહ્યું છે કે બ્રિટિશ ગૃહ મંત્રીએ કેટલાક વ્યક્તિઓના ગુનાહિત વ્યવહારને ખોટી રીતે રજૂ કરવા પર આખા સમુદાયને એક જેવો ગણાવી દીધો છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી ઇસ્લામિક વિશ્વમાં હવે અમેરિકાના પ્રભાવમાંથી ચીનની અસર તળે આવી રહ્યાના સંકેત મળી રહ્યા છે ઈરાન અને સાઉદી અરેબિયાના સંબંધો સામાન્ય થયા બાદ હવે યુએ પણ તહેરાનની નજીક આવ્યું છે લાંબા સમયથી ઇસ્લામિક દુનિયામાં હાસ્યમાં ધકેલાયેલું શિયા મુસ્લિમોનું વાળું ઈરાન હવે મુખ્ય પ્રવાહમાં આવી રહ્યું છે અમેરિકાના પ્રતિબંધો છતાં ચીનની મધ્યસ્થતાથી સાઉદી અરેબિયા સાથેના તેના સંબંધો સામાન્ય થયા છે હવે યુએએ પણ પોતાના રાજદૂતની તહેરાનમાં તહેનાતી કરી છે યુએ બે હજાર સોળ બાદ સાત વર્ષ પછી ઈરાનમાં રાજદૂતને મોકલ્યા છે ઈરાનના સુન્ની મુસ્લિમ દેશો સાથેના સંબંધો સામાન્ય થઈ રહ્યા છે માર્ચમાં ચીનના પ્રમુખ શી જિનપિંગની મધ્યસ્થતામાં સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે દોસ્તી કાયમ કરવાનો નિર્ણય કરાયો હતો સાઉદી અરેબિયામાં શિયા મોલવીને ફાંસી અપાયા બાદ તૈરાનમાં દૂતાવાસની બહાર થયેલા દેખાવોના કારણે કૂટનીતિક તણાવ સર્જાયો હતો અમેરિકાના મિત્ર ગણાતા સાઉદી અરેબિયા અને ઈરાનની એકતાથી ઇસ્લામિક દુનિયામાં મોટા પરિવર્તનની આશા સેવાઇ છે બંને દેશો વચ્ચેના તણાવની અસર ગૃહયુદ્ધવાળા યમન અને સીરિયા જેવા દેશોમાં પણ જોવા મળી હતી ઇરાનને સાઉદી અરેબિયાના ટોચના કુટનીતિકો ચીનમાં મુલાકાત કરવાના છે આ બેઠકમાં નક્કી થશે કે બંને દેશો વચ્ચેના સંબંધોને ભવિષ્યમાં કેવી રીતે આગળ વધારવામાં આવે બ્યુરો રિપોર્ટ